અમરોલીમાં આવેલા માધવબાગ સ્કૂલ ગુરુ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુરુ અને શિષ્યનો મહિમા વર્ણવવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આ દિવસનો દરેકના જીવનમાં અનેરું મહત્વ હોય છે. ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શહેરની અલગ અલગ શાળાઓમાં તેની ઉજવણી પણ જુદી જુદી રીતે થતી હોય છે. ત્યારે આજરોજ શહેરની અમરોલી વિસ્તારમાં આવેલ માધવબાગ શાળાના ટ્રસ્ટી શ્રી આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાના બાળકોને ગુરુ પૂર્ણિમાની સાથે ગુરુ અને શિષ્યના સંબંધનો મહિમા પણ સમજાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોએ જોડાઈને આજના દિનનો મહિમા જાણી ધન્યતા અનુભવી હતી. કાલે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા, જેની કાલે રવિવાર હોવાથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી આજે આપણે આપણી શાળામાં વિદ્યાર્થીઓ સાથે કરીએ છીએ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ વંદનનો દિવસ. ગુરુ વંદન એટલે ગુરુઓને બોલાવી વિદ્યાર્થીઓ એમનો સન્માન કરે, એમનું સ્વાગત કરે અને એમનું પૂજન કરે. આજના આ શુભ દિવસે અમારા મુખ્ય મહેમાન તરીકે અમે લક્ષ્મીભાઈ સુદાણીને બોલાવ્યા છે, જેઓ આજે ગુરુ તરીકે અમારી શાળામાં પધાર્યા છે. આજે વિદ્યાર્થીઓ તેમનું પૂજન કરશે, તેમના ચરણ સ્પર્શ કરશે, તેમના ચરણનું પૂજન કરશે અને ત્યારબાદ એમની પાસે આશીર્વાદ લેશે. એ જ પ્રમાણે આજના બીજા અમારા મુખ્ય મહેમાન તરીકે અમે અમારા વાલીઓને બોલાવ્યા હોય છે. વાલીઓ આવશે અને વાલીઓના બાળકો જ એ વાલીઓનું પૂજન કરશે, એમના ચરણનું પૂજન કરશે અને એમના આશીર્વાદ લેશે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી અશ્વિનભાઈ સુદાણી એમના ગુરુ પ્રવચન આપશે, જેના વિશે અશ્વિનભાઈ સુદાણી 2 મિનિટ વાત કરશે. અને આજે આ શાળાની અંદર ગુરુ તરીકે મારી ભૂમિકા છે અને એ હમણાં પ્રોગ્રામની અંદર જ્યારે આખી પ્રવૃત્તિઓ થશે પછી ગુરુ તરીકે અને વિદ્યાર્થી તરીકેની બે જે વચ્ચેનું અંતર છે ને એ અંતર જ્યારે એકરૂપ બને ત્યારે કેવડી મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એની વાતો હું વિદ્યાર્થીઓને કરવાનો છું. વિશેષ વાત કરું તો મારા બાળપણની અંદર જ્યારે હું નાનો હતો ત્યારે શિક્ષકના પ્રેરણાથી, શિક્ષકની મોટિવેશનથી આજે વૈશ્વિક સિદ્ધિ પ્રાપ્ત કરવાની મને તક મળી છે અને હવે મારી પાસે જે વૈશ્વિક સિદ્ધિ છે 75 કલાક 32 મિનિટ 75 વિષય ઉપર સતત માનનીય પ્રવચન ગયા વર્ષે સુરતમાં કર્યું છે, જેનો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ સુરત શહેરને પ્રાપ્ત છે, એ પ્રેરણા હવે હું આજે ઘણા બધા વિદ્યાર્થીઓને આપવાનો છું. આજે ગુરુ પૂર્ણિમાનો એક શુભ અને પવિત્ર દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે શું? ખરેખર ગુરુ પૂર્ણિમા એટલે બાળકો પોતાના જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજે, એ જ એના ઉજવણીનો એક મહત્ત્વનો હેતુ રહેલો છે. ખૂબ સારી રીતે બાળકો ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે છે. બીજું, આજે અમારા આ ઉજવણીના કાર્યક્રમમાં 700 જેટલા વિદ્યાર્થીઓ અને 5 સ્પેશિયલ અમે વાલીને ગેસ્ટ તરીકે, એક મહેમાન તરીકે બોલાવ્યા છે અને વાલીને એમના જ બાળકો ગુરુ માનીને જેમનું પૂજન કરશે, એટલે માતા પિતા પણ એમના જીવનમાં એક ગુરુનું સ્થાન જ લે છે. ઘણા બધા એવા જે મૂલ્યો અને કૌશલ્યો હોય અને જે સંસ્કારો હોય એ મા બાપ તરફ થકી જ પોતાના બાળકોમાં આવતા હોય છે, એટલે એક ગુરુનું મહત્ત્વ એક મા બાપ પાસેથી પણ એ લોકો શીખે, શાળામાંથી પણ શીખે, એ જ આ માધવબાગ શાળાનો પવિત્ર હેતુ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.